કાનપુરમાં ટ્રક ડ્રાઈવરે અકસ્માતમાં ઘાયલ થયાનું ગપુ માર્યું, બે કલાક બાદ સાચે જ અકસ્માત થયો. ઉત્તર પ્રદેશના કાનપુર પાસે અકસ્માતનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ટ્રક ડ્રાઈવરે રવિવારે સવારે 8 વાગે ટ્રક માલિકને ફોન કરીને ખોટા સમાચાર આપ્યા કે તેમની ટ્રકને અકસ્માત સર્જાયો છે, જેના કારણે તે પોતે પણ ટ્રકમાં ફસાઈ ગયો છે. ટ્રક ચાલકની વાત સાંભળીને રાજસ્થાનના ટ્રાન્સપોર્ટ માલિક તરત જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ને અકસ્માતની જાણ કરી હતી. જોકે ત્યાં પહોંચેલી NHAI ની ટીમ પણ નવાઈ પામી હતી, કેમ કે ટ્રકને કોઈ અકસ્માત નહોતો સર્જાયો ને અંદર ડ્રાઈવર અને ક્લીનર બંને આરામથી સૂતા હતા. બાદમાં ત્યાંથી આગળ નીકળી ગયેલા ટ્રક ડ્રાઈવરનું જૂઠું 2 કલાકમાં જ સત્યમાં ફેરવાઈ ગયું ને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. બેકાબુ ટ્રકે પહેલા એક ટેન્કરને ટક્કર મારી હતી, જેના કારણે આગળ જઈને ટ્રક પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના કારણે ટ્રક ડ્રાઈવર પણ અંદર ફસાઈ ગયો હતો. ત્યાં હાજર લોકોએ બાદમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ડ્રાઈવરને બહાર નીકાળીને દવાખાને દાખલ કર્યો છે. ટોલ નાકાના મેનેજરે આ અંગે જણાવ્યું હતું કે અગાઉ મળેલી અકસ્માતની સૂચના બાદ હકીકતમાં તે ટ્રક અકસ્માતનો ભોગ બની હતી. 2 કલાક પહેલા જે ટ્રક ડ્રાઈવરે અંદર ફસાયા હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું તે પોતે બાદમાં અકસ્માતમાં ફસાયો હતો.